નમસ્કાર, મેટ્રો ટ્રેનમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ યોજાવાની છે, વિશ્વકપનો મુકાબલો, જે રીતે મહત્વપૂર્ણ સમાચાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો યોજાવાનો છે, ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લેસર શોની ઝલક જોવા મળી છે. આવતીકાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચ, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને તૈયારીઓનો દોર. અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લેસર શોની ઝલક જોવા મળી છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચને જોવા અનેક દિગ્ગજ નેતાઓ અને વીવીઆઈપી આવવાના છે. તો આ ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વિશ્વકપનો મહામુકાબલો, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લેસર શોની ઝલક જોવા મળશે. આવતીકાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવાની છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. લેસર શો જોવા ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ જોવા મળી છે. આવતીકાલે જે રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવાની છે, તેને લઈને અનેક દેશોના વડાપ્રધાન સહિત વીવીઆઈપી મુવમેન્ટ શરૂ થઈ ગઈ છે, જેમાં સ્ટેડિયમની અંદર લેસર શો જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક મેચ, જેમાં ક્રિકેટ વિશ્વકપની અંદર ખાસ કરીને મેચને જોવા દેશ અને વિદેશમાંથી લોકો અમદાવાદ આવી પહોંચ્યા છે.